ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં ઘર જેવું ભણતર અને ઘર જેવું ગણતર એટલે સ્ટડી પોઈન્ટ. નમસ્તે મિત્રો, આપણે આગળ વધીએ છીએ હસ્તકલાઓની વાતમાં. આની પહેલાં જે હસ્તકલાઓ જોઈ એ આપણી પાસે માટીકામ અને ભરતકામ, વણાટકામ વગેરે હતું, રાઈટ? અત્યારે આપણે શરૂ કરીએ છીએ મિત્રો ચર્મ ઉદ્યોગથી. ચર્મ, ચર્મ એટલે ચામડું, રાઈટ? તો ચર્મ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગમાં ભારતની અંદર શું છે, પ્રાચીન સમયથી મૃત્યુ પામેલા જે જાનવરો હોય એના ચામડાનો વિવિધ પ્રકારે ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં, એટલે કે પ્રોસેસ કરવામાં આવતું. તો ચામડા ઉપર જે પ્રોસેસ કરીએ એ પ્રોસેસને શું બોલાય? ચામડું કમાવવું. દેટ મીન્સ કે એને સાફ કરવું, એનું ઇનર લેયર જે હોય અંદરનું એ બધું સાફ કરે, ઘસે, એની ઉપર એક પ્રોસેસ થાય, રાઈટ? તો એને કમાવવાનું કહેવામાં આવતું. કમાઈને કુમળું બનાવવામાં આવે, નહીંતર એકદમ કઠણ થઈ ગયું હોય. ઓકે, ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવાના કોસ તથા પાણીની મશક. તો જો આ શબ્દો છે ને તમારા માટે અજાણ્યા હોય તો યાદ રાખવાના, કોસ અને પાણીની મશક. મશક એટલે થેલી, જેનું મોં સાંકડું હોય, પેટ મોટું હોય, જેમાં પાણીનો સંગ્રહ થાય, બરાબર, અને બહારના વાતાવરણની અસરની અંદર ખૂબ ઓછી થાય. રણપ્રદેશમાં જે મુસાફરી કરતા હોય એ પાણીની મશક પોતાની સાથે રાખે, બરાબર, જેથી પાણી છે એ બાષ્પીભવન ન થાય અને ત્યાં સચવાઈ રહે. પખાલ, પખાલ પણ બોલાય, મશક, પખાલ. તો આની બધામાં ચામડાનો ઉપયોગ થતો. તો ચામડાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, બહુ નાની બે માર્કની જ આ ટૂંકનો છે મિત્રો. આજના આ ક્લિપની અંદર આપણે જોવાનું છે ચર્મ ઉદ્યોગ અને બીજું એના પછીની જે ટૂંકનો છે હીરામોતીકામ અને મીના કારીગીરી. આ બે વસ્તુની વાતો, બંનેમાંથી કોઈ પણ એક બે માર્કમાં તમને બોર્ડમાં પૂછાઈ શકે. ઓકે, તો પરીક્ષાલક્ષી ટૂંકી પણ સ્પષ્ટ સમજણ સાથે આપણે આગળ વધીએ છીએ. છોકરાઓ, તમે બે વસ્તુ ખાસ જોઈ ગયા હમણાં, નામ મશક, પખાલ, આ પાણી માટેની ભરવાના વાસણની વાત છે, પાણી ભરવાના જે બનાવે ચામડામાંથી એ વસ્તુની વાત છે. બીજું, ચામડું ક્યાં ઉપયોગમાં લાગે, ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનોમાં, બરાબર. આપણે જે ઢોલ તબલા વગાડતા હોય છે ને એની અંદર ઉપર જે વ્હાઇટ કલરનું જે દેખાય છે ને, આપણે એ ખેંચીને એમાં પહેરાવેલું પાતળું ચામડાનું પડ હોય છે, બરાબર, તો ત્યાં પણ વપરાય છે. પછી લુહારની ધમણ, હવે આ તમને કદાચ શબ્દ ન સાંભળ્યો હોય તો ધમણ, ધમણ એટલે એક પ્રકારનું હવા ફૂંકવા માટે વપરાતો એક પટલ અથવા પડદા જેવી ગોઠવણની રચના હોય એને ધમણ કહેવામાં આવે, બરાબર. તો સંગીતના સાધનો, લુહારની ધમણ, પછી વિવિધ પ્રકારના પગરખાં, પગરખાં એટલે જોડા, બૂટ, શૂઝ. ઓકે, પ્રાણીઓને બાંધવા માટે પણ ચામડાનો ઉપયોગ થતો, બરાબર, કૂતરાના ગળા પહેરેલા પટ્ટા અને બધું હજુ પણ તમે જોતા હશો. યુદ્ધમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થાય, બરાબર. દાખલા તરીકે ગેંડાની ચામડી હોય એની ઢાલ, તો એ બહુ કઠણ હોય એટલે ઢાલ માટે ઉપયોગમાં લેવા. તલવારનો ઘા, ભાલાનો ઘા એ રોકી શકતી, બરાબર છે. મોટી સાઇઝના જે કાચબા હોય તો એમની ઢાલ પણ આપણે બોલીએ છીએ, ઢાલ જ નામ બોલીએ છીએ, તો કાચબા એટલે એક તમને વિશેષ માહિતી છે આ. મતલબ યુદ્ધની અંદર ઢાલમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. કેપ્ટન અમેરિકાની પાસે ઢાલ છે એ તો જોરદાર, એ મેટલની છે, આપણે ચામડાની વાપરતા જૂના પ્રાચીન લોકો. ભારતમાં ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરતગૂંથણવાળી મોજડીઓ, આપણે ચામડાની અંદર પછી એમાં પણ જુઓ કલાકારીગીરી ચાલુ થાય, બરાબર. ખાસ રાજસ્થાનમાં આપણે જોતા હોઈએ છીએ ભરતગૂંથણવાળી મોજડી. વરરાજા લગ્ન કરવા જાય એટલે મોટે ભાગે ફેરા પહેરવા ફરતી વખતે પેલું સુરવાલ પહેરે, તો એની હારે જે મેચિંગમાં હોય એ મોજડી, હે, ગૂંથણ ભરત, આમ લાલ ને લીલા ને પીળા ને બધા ઊનના દોરાની ગૂંથણી કરી હોય, તો ભરત ગૂંથણવાળી મોજડી, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા, ઘોડા અને ઊંટના પ્રાણીઓ. હા, જો અહીંયા છે ને એક નવા શબ્દ ચાલુ થાય છે, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતી વસ્તુઓના નામ. તો કોઈ એવા પાલતુ પ્રાણી છે જે બોજવાહક અથવા તો જેને કહીએ કે આવન જાવન માટે ઉપયોગી થતા હોય ટ્રાન્સપોર્ટેશન, તો એ બધા પ્રાણીઓની ઉપર જે રાખવામાં આવે છે ને વસ્તુઓ ચામડામાંથી બને. હવે એના માટેના ચોક્કસ નામ છે, સાજ, પલાણ, લગામો, યાદ રાખજો. સાજ એટલે ઘોડો કે જે હોય ને, દાખલા તરીકે, તો એની પીઠ ઉપર એવું આપણે મૂકીએ ચામડામાંથી બનેલું કે જેના ઉપર કમ્ફર્ટેબલી બેસી શકાય સવાર, એની ઉપર જે હોય એને સાજ કહેવાય. પલાણ એટલે કે એના ઉપર ચડવા માટેનું જે હોય તે. લગામ એટલે એના નાક પાસે જે દોરી બાંધી હોય મોઢા પાસે અને પોતાનો એક છેડો હાથમાં હોય છે અસવારના અને લગામ પ્રમાણે ચાલે, હે, તો એને લગામ કહેવાય. એટલે ત્રણ વસ્તુના નામ યાદ રાખવાના, સાજ, પલાણ અને લગામ. એ શું છે? તો કે ચામડામાંથી બનેલી પાલતુ પ્રાણીઓ માટે વપરાતી વસ્તુઓના નામ છે જેના વિવિધ ઉપયોગો છે, રાઈટ? તો મિત્રો, આટલી જ વસ્તુ નાનકડી આ ચામડા માટેના ઉદ્યોગની હતી, ચર્મ ઉદ્યોગની. તો ચર્મ ઉદ્યોગ ક્યારેક પૂછાઈ જાય છે. હવે આ એવું છે કે હસ્તકલાના પાઠમાં કોઈ તમે એમ પ્રિડિક્ટ ના કરી શકો કે ચલો આ પૂછાશે અથવા તો ઇમ્પોર્ટન્ટ જ છે, પણ બધી કલાઓ ઇન્ટરેસ્ટિંગ છે, દેટ ઇઝ ફાઇન. તો આપણે હવે પછીની ઇન્ટરેસ્ટિંગ કલા ઉપર જઈએ જેનું નામ છે હીરા મોતીકામ અને મીના કારીગીરી, બરાબર. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણેય દિશાઓમાં આપણી પાસે દરિયા કિનારો છે. કેવડો છે? 7,570 કિલોમીટર લંબાઈ ધરાવતો.
બરાબર છે. તો અવડો મોટો દરિયા કિનારો છે એટલે હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો. કેમ કે દરિયા કિનારે દરિયામાં કિનારેના ભાગમાં છીપલાવો જે મોતી બનાવતા જે છીપ હોય છે તેને તે મળવાની શક્યતા બહુ છે, એટલે દરિયામાંથી મોતી કિંમતી પથ્થરો કલરવાળા અને બધું મળી આવે છે, એટલે મોટા પ્રમાણમાં આપણે ત્યાં ઉપયોગ થતો આવ્યો છે. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધો હતા આપણા, એને કારણે હીરામોતીનો વેપાર પણ થતો રહેતો. આપણા ઘરે કારીગરોએ બનાવેલા હીરામોતીના આભૂષણોથી આભૂષણોની વિદેશોમાં પહેલેથી ખૂબ માંગ રહી છે, એટલે ઇન્ટરનેશનલ લેવલે ભારતના જે પ્રાચીનકાળથી આપણે સોનેકી ચીડિયા બોલીએ છીએ એ અમસ્તું નથી ભાઈ. કેમ કે કિંમતી પથ્થરોને પાછું કિંમતી વધુ કિંમતી બનાવી દે એવી સજાવટ આપણે કરી શકતા હતા હીરામોતી કામ દ્વારા. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ નામનો હીરો ભારતમાંથી મળેલા છે. તો ખાસ યાદ રાખજો, એક માર્ક આવી જાય છે અહીંયા, ખાલી જગ્યામાં પણ પૂછાય. વિશ્વવિખ્યાત કોહિનૂર હીરો, ગ્રેટ મુઘલ, આ બે હીરા છે એ પણ ભારતમાંથી મળી આવેલા એમ કહેવાય છે. ભારતીયો આભૂષણ અને અલંકારોના શોખીન હતા, એટલે સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરામોતીના આભૂષણો પહેરતા. તો આપણી એક પરંપરા છે બરાબર, ઐશ્વર્ય બતાવવાની આપણું. પ્રાચીન સમયમાં રાજા મહારાજા, શ્રેષ્ઠી અને મહાજનો પણ હીરા મોતી માણેક પન્ના પોખરા, જો આ બધા શબ્દો છે એ શું છે, કિંમતી પથ્થરોના નામ છે. હીરા મોતી માણેક પન્ના પોખરાજ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા માટે કરતા. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનોમાં એ જડવામાં આવતા, બરાબર છે, મુગુટોમાં જડવામાં આવતા, બાજુબંધ એટલે અહીં સાઈડમાં બાવડા ઉપર પહેરે એ બાજુબંધ, એમાં પણ રત્નોનો ઉપયોગ થતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે, કેમ કે ગુજરાત પાસે બહુ સારો દરિયા કિનારો છે અને મોતી બહુ મળતા ત્યાં સુરત, ખંભાત વગેરે જગ્યાએ. મોતીના કલાત્મક તોરણો, હવે મોતીનું, હીરાનું અને રત્નોનું નામ લેવાઈ ગયું, બધી વસ્તુ આવી ગયા પછી એમાંથી શું બને, તો મોતીની અંદર ખાસ મોતીના કલાત્મક તોરણ બને, મોતીના તોરણ માળા બને, કળશ ઘૂઘરા પછીત બારી ચાકડા, લગ્નના નાળિયેર, ઇંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા. જો આ બધા શબ્દોની અંદર જ્યાં અપ્રચલિત છે ત્યાં હું તમને ચોખવટથી થોડું સમજાવતો જાઉં. માળા ખબર પડે આપણને, કળશ ઘૂઘરા પછીત, પછીત એટલે પછવાડે રાખવાનું બેકગ્રાઉન્ડની અંદર જે કહીએ આપણે, પછી બારી ચાકડા, ચાકડા એટલે શોપીસની જેમ ચોકડીના એકા જેવી ડિઝાઇનમાં એમ, તો એવા જે ડિઝાઇનના જે બનાવે મોતીથી એમાં કપડું હોય એની ઉપર ગૂંથણ ભરત બધું કરે. લગ્નના નાળિયેર હજુ પણ શુભ પ્રસંગે તમે જોતા હો છો મિત્રો. ઇંઢોણી, ઇંઢોણી એટલે જેના ઉપરથી માથે રાખી અને ઉપર કળશને વગેરે કુંવારકાઓ લઈ જતી હોય કન્યાઓ અને વરરાજાનો સામયુ કરવા જાય બાલિકા, એ બધી એવા હજુ પણ આપણી પરંપરામાં આ કામ, મોતીકામ, હીરાકામ, જળતરકામ, ભરતકામ બધું દેખાઈ આવે છે. ઇંઢોણી, પંખા, પંખો એટલે હવા ખાવાનો પંખો, જે હાથેથી પંખા નાખીએ. બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, જુઓ આપણે ત્યાં કેવી સુંદર પરંપરા છે, બળદ જગતનો તાત ખેડૂત અને એનો ખાસ સાથીદાર, તો એને માટે પણ સુશોભન કેવું સરસ મજાનું બનાવતા આપણે એ જમાનામાં. મોડિયા, મોડિયા એટલે એને મોઢું ઢાંકી દે, આંખો ખુલી રહે અને એના મોઢા ઉપર જીવાત વગેરે પણ ના બેસે એવો હેતુ હશે કદાચ, અને શણગાર એટલે એમ પણ થાય કે નહીં આ મારો પોતાનો એક આત્મીય જન છે આ પ્રાણી પણ. તો મોડિયા, શિંગડા, એ શિંગડામાં પણ શણગાર માટે બધું મૂકવામાં આવતું, રાઈટ, જે શોપીસ બધા લેડીઝ લોકો રાખતા હોય છે વાળમાં, એ એકલા એ લોકો નથી શણગારતા, બળદને, ભેંસને, બધા ગાયને પણ શણગારવામાં આવતા. ઝૂલ, સોનાના શિંગડાવાળી શણગારવાળી ગાયો દાનમાં આપતા જૂના આપણા સમ્રાટ રાજા મહારાજાઓ, આવું આપણે ક્યાંક ઇતિહાસમાં વાંચતા હોઈએ છીએ. ઝૂલ વગેરે ગૂંથવાનો કલાકારીગીરી, એ ઝૂલ એટલે એના ગળા પાસે જે આ મૂકેલું હોય એ ઝૂલ, ઝૂલતી રહે એને ઝૂલ કહેવામાં આવે. તો આ બધી ગૂંથવાની કારીગીરી ભારતમાં અદ્ભુત હતી. ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગીરી તરીકે પરંપરાગત જોવા મળે છે, એટલે હજુ પણ ઘણી પરંપરાને લીધે ઘણી જગ્યાએ આપણે એવી વસ્તુ જોઈએ છીએ. તો દુનિયાભરના દેશોમાં સોના ચાંદી મીનાકારીના કલા કારીગીરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો, માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો, આ બધામાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો એ શું કરે છે, જો સોના ચાંદીના દાગીના હોય એની ઉપર મીના કારીગીરી વડે લાલ, લીલો, વાદળી જેવા રંગો પૂરી અને ઘરેણાની શોભા વધારતા હોય છે. તો આપણે અહીંયા વસ્તુ જોવાની છે, મીના કારીગીરી એટલે શું, તો એ એવું કે સોના ચાંદી કે કોઈ કિંમતી ધાતુના આભૂષણો હોય, હીરા જડેલા વગેરે, તો એ આભૂષણોમાં લાલ, લીલા, વાદળી જેવા રંગો પૂરવાની ક્રિયાને મીના કારીગરી કહેવાય, બરાબર છે, એને મીણો પૂર્યો એમ આપણે કહીએ, બરાબર. આ કારીગરો આપણે ત્યાં ભારતમાં જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં ખાસ જોવા મળે છે, બરાબર. એટલે રાજા રજવાડાની જે જ્વેલરી હોય છે ને બધી, એની અંદર તમે ખાસ જોતા હશો કે હીરા હોય, રત્ન માણે, કિંમતી પથ્થરો હોય ને સાથે સાથે સોના ઉપર અલગ રંગ ચડાવેલા હોય,
એ રંગ છે ને એ ચમકતા હોય જાડા, તો એને આ મીણા કારીગીરી કહેવાય છે. બરાબર છે, મીણો પૂરેલો છે એમ કહીએ આપણે. બરાબર, એટલે બહુ સરસ મજાનું એમાં એને ડેકોરેશન કામ થઈ શકે, એને મીણા કારીગીરી કહેવાય. તો મિત્રો, અત્યારે આપણે જે જોયું એ શું વસ્તુ જોઈ? તો કે એક બે કલા કુલ જોઈ. એક કલા છે ચર્મ ઉદ્યોગ અને બીજું છે હીરા મોતીકામ અને મીણા કારીગીરી. તો આ બે ભારતની સમૃદ્ધ કલાઓ હતી. આના પછી ઝરીકામ જોવા માટે આપણે હવે પછીના વિડીયોમાં મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ વેરી મચ. NCERTના અમારા દરેક વિડીયો નિયમિત મેળવવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો સ્ટડી પોઈન્ટ. થેન્ક યુ.